ગરવી ગુજરાતના ભાવનગર સ્ટેટના એક એવા મહારાજા જેમણે હસતા મુખે પોતાની જાગીર દેશને અર્પણ કરી દીધી, જેમણે પોતાના રાજમાં આવતા 1800થી વધુ પાદર દેશને સમર્પિત કરી દીધા, એવા મહાન દેશભક્ત ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ વિશે આજે આપણે સવિસ્તાર માહિતી મેળવીશું. તો દોસ્તો, શરૂઆત થાય છે ભાવનગરથી, જ્યાં તારીખ 19 મે 1912 રોજ ભાવનગરના ગોહિલ વંશના રાજ પરિવારમાં કૃષ્ણકુમારસિંહજીનો જન્મ થયો. તેમના પિતાનું નામ મહારાજા ભાવસિંહજી દ્વિતીય હતું અને તેમની માતાનું નામ નંદકુંવરબા હતું. તેમના પિતાશ્રી મહારાજા ભાવસિંહ દ્વિતીયનો જન્મ 26 એપ્રિલ 1875 થયો હતો. તેઓ ગોહિલવાડના મહારાજા હતા અને ભાવનગર પર 1896 થી 1919 સુધી શાસન કર્યું હતું. તેઓ મહારાજા તખતસિંહજીના મોટા પુત્ર હતા. મહારાજા તખતસિંહે ભાવનગરના ઘણા બધા વિકાસના કાર્યો કર્યા હતા. આ જ કામોને આગળ વધાર્યા તેમના પુત્ર મહારાજા ભાવસિંહજીએ. મહારાજા ભાવસિંહે સુધારાવાદી શાસક તરીકેનું નામ મેળવ્યું. મહારાજા ભાવસિંહ તારીખ 16 જુલાઈ 1919 રોજ સ્વર્ગવાસ પામ્યા અને તેમના પછી તેમના પુત્ર કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી માત્ર 7 વર્ષની ઉંમરે ભાવનગર સ્ટેટની ગૌરવવંતી ગાદી પર આવ્યા. કૃષ્ણકુમારસિંહજીએ રાજકુમાર કોલેજ રાજકોટ અને ઇંગ્લેન્ડની હેરો પબ્લિક સ્કૂલમાં શિક્ષણ લીધું. પ્રભાશંકર પટણીના સાનિધ્ય અને માર્ગદર્શન હેઠળ તેમનું ઘડતર થયું. 1931 કૃષ્ણકુમારસિંહજી પુખ્ત વયના થતા રાજ્ય વહીવટની ધુરા સંભાળી લીધી અને તે જ વર્ષે 1931 મહારાજા કૃષ્ણકુમારસિંહજીના લગ્ન ગોંડલના મહારાજા ભોજીરાજસિંહજીના પુત્રી વિજયા કુંવરબા સાથે થયા. મહારાજા કૃષ્ણકુમારસિંહે પોતાના રાજમાં કરેલા કાર્યોની વાત કરીએ તો 1919 થી 1948 દરમિયાન કૃષ્ણકુમારસિંહજીએ પોતાના પિતા અને દાદાશ્રી દ્વારા શરૂ કરાયેલા સુધારાના કામો, જેવા કે રાજ્યમાં વેરા વસૂલાતની પદ્ધતિમાં સુધારા, ગ્રામ પંચાયતોની અને ભાવનગર રાજ્યની ધારાસભાની રચના વગેરેને આગળ ધપાવ્યા. આ ઉપરાંત કૃષિ સુધારા, ગામ સુધારા, વીજળીઘર સંસ્થાઓની સ્થાપના, બંદરનું નિર્માણ, નવી મિલો અને કારખાઓની સ્થાપના, ભૂગર્ભ ગટર યોજનાઓ, ચિકિત્સાલયોની સ્થાપના, સ્કૂલોમાં સારું શિક્ષણ વગેરે અનેક તેમના શાસનની સિદ્ધિઓ હતી અને આવા વિકાસના કાર્યો કરીને તેમને ઉદારવાદી અને પ્રજાવાત્સલ્ય મહારાજા તરીકેની છબી ઊભી કરી હતી. ભાવનગરનું ગૌરીશંકર તળાવ આ રાજવી પરિવારની અણમોલ ભેટ છે, જે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની દીર્ઘદ્રષ્ટિનો ઉમદા નમૂનો ગણવામાં આવે છે, જે ભાવનગર માટે ગૌરવરૂપ છે. આવા પ્રગતિમય શાસનના કારણે ઈસવીસન 1938 વર્ષમાં તેમને KCSIના ઇલકાબથી નવાજવામાં આવ્યા હતા. તમારા નોલેજ માટે જણાવી દઉં કે KCSI એ બહાદુરી માટે આપવામાં આવતું સન્માન છે. હિન્દુસ્તાનને એક અખંડ રાષ્ટ્ર તરીકે જોવાના સરદાર પટેલના સ્વપ્નને સાકાર કરવામાં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ બહુ મોટું યોગદાન આપ્યું હતું. જ્યારે આઝાદી વખતે બધી સંપત્તિ સરકારને આપવાની હતી, ત્યાં આ મહાન રાજા સરદાર પટેલ પાસેથી એક મિનિટનો સમય માંગે છે અને મહારાજા મહારાણીને પૂછે છે કે જે તમે કડિયાવરમાં સંપત્તિ લઈને આવ્યા એના પર રાજનો કોઈ અધિકાર નથી, તો આપને પૂછું છું કે આ સંપત્તિનું શું કરવું છે. ત્યારે ગોહિલવાડનું અડધું અંગ એવા મહારાણી અને ક્ષત્રિયાણીનો જવાબ એવો હતો કે મહારાજ આખો હાથી જતો હોય તો એનો શણગાર ઉતારવાનો ના હોય. અને આ સાથે તારીખ 15 જાન્યુઆરી 1948 રોજ પોતાના રાજના 1800થી વધુ પાદર રાજની સગરી સંપત્તિ હીરા જવેરાત સાથે આખું ભાવનગર રાજ્ય દેશના ચરણે ધરીને મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ પ્રથમ પુનિત આહુતિ આપી અને ભારત સ્વતંત્ર થયાની સાથે ભારતીય ગણતંત્રના કાઠિયાવાડ સાથે પોતાનું રાજ્ય ભેરવી દેનારા પ્રથમ રાજવી બન્યા. આ પછી આઝાદ ભારતમાં ઈસવીસન 1948 કૃષ્ણકુમારસિંહજી મદ્રાસના પ્રથમ ભારતીય ગવર્નર બનવાનું બહુમાન મેળવ્યું. આ નવા અસ્તિત્વમાં આવેલા મદ્રાસ રાજ્યના ગવર્નર તરીકે માસિક માત્ર 1 રૂપિયાનું વેતન સ્વીકારી પ્રજાસેવાનો અને ત્યાગનો ઉત્તમ દાખલો બેસાડ્યો, જે આજના સમયમાં જાહેર જીવનમાં જોવા મળતો નથી. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભારતના એવા રાજા હતા જે પ્રજામાં અપાર લોકચાહના ધરાવતા હતા.
તેઓના નામની આગળ માત્ર મહારાજા કે રાજવી નહીં પરંતુ પ્રાતઃ સ્મરણીય એવું બિરુદ લગાડવામાં આવે છે. આ ઉપરાંત કૃષ્ણકુમારસિંહજીએ KCSI અંતર્ગત મેળવેલા ખિતાબોની વાત કરીએ તો તેમની નામ આગળ રાઓલ, લેફ્ટિનેન્ટ, કર્નલ, કેપ્ટન, કમાન્ડર વગેરે ખિતાબો મળ્યા છે, જેનું લિસ્ટ તમારી સ્ક્રીન પર છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ મેળવેલા સન્માનોની વાત કરીએ તો મેડલ અને રિબન્સમાં કિંગ જ્યોર્જ ફ્રજન જયંતી મેડલ, કિંગ જ્યોર્જ કોરોનેશન મેડલ, નાઇટ કમાન્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઇન્ડિયા યુદ્ધ માટેનું મેડલ, ડિફેન્સ મેડલ, ભારતની આઝાદી માટેનું મેડલ. આ ઉપરાંત તેમને મળેલા મિલિટરી રેન્કની વાત કરીએ તો 1951માં ઓનરેબલ કર્નલ ઇન્ડિયન આર્મી અને ઓનરેબલ કમાન્ડર ઇન્ડિયન નેવી જેવા સન્માનો મળી ચૂક્યા છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજીના પ્રજાપ્રેમના ઘણા એવા પ્રસંગો છે, જેમાં થોડા પ્રસંગોની વાત કરીએ તો માત્ર ગોહિલવાડમાં એવો નિયમ હતો કે ચોર ચોરી કરે તો ચોરને પકડવાની સંપૂર્ણ જવાબદારી આ રાજ્યની, અને જો ચોરને રાજ્ય ના પકડી શકે તો ચોરે જેટલી ચોરી કરી હોય એ રકમ જે તે વ્યક્તિને રાજ્ય સરકાર ચૂકવે. આઝાદી પછી જ્યારે કૃષ્ણકુમારસિંહજી મદ્રાસના ગવર્નર બન્યા હતા ત્યારે ભાવનગરના એક સામાન્ય ખેડૂતના બળદ કોઈક ચોરીને લઈ ગયું હતું. આ ખેડૂતને ખબર નહોતી કે હવે લોકશાહી આવી ગઈ છે, મહારાજનું રાજ્ય નથી. એ ખેડૂતે ફરિયાદ લખાવી, એ ખેડૂત છેક મદ્રાસ પહોંચ્યો. મહારાજા સાહેબ ત્યાં ગવર્નર હતા, ત્યાં જઈને કીધું કે મારે મહારાજા કૃષ્ણકુમારસિંહજીને મળવું છે. કૃષ્ણકુમારસિંહજીને થયું કે આ ભાઈ આટલા સુધી કેમ આવ્યો હશે. ત્યાં બોલાવીને કૃષ્ણકુમારસિંહજીએ પૂછ્યું કે કેમ આવ્યા ભાઈ. ખેડૂત બોલ્યો, મહારાજા સાહેબ મારા બરદ કૂક ચોરી ગયું છે ને ચોર હજુ સુધી પકડાયો નથી. ત્યારે લોકશાહી હોવા છતાં કૃષ્ણકુમારસિંહજીએ તે ખેડૂતને નવા બરદો લાવવા માટે જે તે રૂપિયા આપ્યા હતા. તો દોસ્તો, આવા હતા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી. આ ઉપરાંત એક બીજા પ્રસંગમાં મહારાજાના સૌથી વફાદાર સેવક મુસ્લિમ સમાજના મુબારકભાઈ, કે જેઓનું રાજ પરિવારની તિજોરીની ચાવીઓ રાખવાનું કામ હતું, તેમના મૃત્યુ બાદ તેમના જનાજામાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ખભો બદલ્યા વગર કાંધ આપી હતી અને કબરના પથ્થર પર લખાવ્યું લોક ઓફ નીલમબાગ, એટલે કે અહીંયા મુબારક નહીં પણ ભાવનગરનું તારું સૂએ છે. આવા હતા આપણા મહારાજા કૃષ્ણકુમારસિંહજી. આ ઉપરાંત એક બીજા પ્રસંગમાં બ્રાઝિલથી સીડ નામનો માણસ મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો મહેમાન તરીકે ભાવનગર આવ્યો હતો અને સીડે કહ્યું કે મહારાજા, તમે મને એવી ગિફ્ટ આપો કે આખો બ્રાઝિલ દેશ તમને યાદ કરે. તે વખતે મહારાજા પાસે ઘણી સંખ્યામાં ઓરિજિનલ અસલ ઓલાદની ગીર જાતિની ગાયો હતી અને એમાંથી સીડને થોડી ગાયો અને રૂપિયા આપ્યા. સીડ આ ગિફ્ટમાં મેળવેલી ગાયો દરિયાઈ જહાજથી બ્રાઝિલમાં લઈ જાય છે અને બ્રાઝિલમાં આ ગીર ગાયોની ઓલાદ એટલી બધી માફક આવી કે સમયાંતરે ગીરની ગાયો બ્રાઝિલના પશુ પ્રદર્શનમાં ઇનામો મેળવતી થઈ અને પશુપાલનના લીધે બ્રાઝિલની અર્થવ્યવસ્થાની ઇકોનોમી સુધરવા લાગી. આખા બ્રાઝિલ દેશમાં ભાવનગર અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું નામ ગુંજવા લાગ્યું અને બ્રાઝિલે ભાવનગરના નામે એક વસાહત, કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા અને ગીર ગાયની સ્મૃતિમાં ચલણી સિક્કાઓ બહાર પાડ્યા હતા. કૃષ્ણકુમારસિંહજીની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેમની પત્નીનું નામ મહારાણી વિજયા કુંવરબા હતું. આ લગ્નથી તેમને બે પુત્રો અને 3 પુત્રીઓ મળીને કુલ 5 સંતાનો છે, જેમાં વીરભદ્રસિંહજી, શિવભદ્રસિંહજી જેઓ હાલમાં હયાત છે, હંસા કુંવરબા હાલમાં અજયગઢના રાજમાતા છે, દિલહર કુંવરબા પન્નાના મહારાણી છે અને રોહિણી કુંવરબા કચ્છના પૂર્વ મહારાણી છે. તો દોસ્તો, ગોહિલવાડના મહાન મહારાજા જેમણે ભાવનગર સ્ટેટના લોકોના વિકાસ અને કલ્યાણ માટે અભૂતપૂર્વ યોગદાન આપનાર લોકપ્રિય મહારાજા કૃષ્ણકુમારસિંહજી તારીખ 2 એપ્રિલ 1965ના દિવસે 52 વર્ષની ઉંમરે 46 વર્ષના શાસનકાર પછી એમનું ભાવનગરમાં જ સ્વર્ગવાસ થયો. તેમના મૃત્યુ બાદ તેમના મોટા પુત્ર વીરભદ્રસિંહજી ભાવનગરના મહારાજા બન્યા. વીરભદ્રસિંહજીએ 1965 થી 1994 સુધી શાસન કર્યું. અત્યારે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી છે અને પ્રિન્સ ઓફ ભાવનગર શ્રી જયવીરરાજસિંહજી છે. વર્ષ 2012માં ગુજરાત વિધાનસભાએ વિધેયક પસાર કરીને ભાવનગર યુનિવર્સિટીનું નામાભિધાન કરીને
મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી નામ રાખવામાં આવ્યું છે। તો દોસ્તો આ વિડિયો હતો ગોહિલવાડના મહારાજાનો જેમણે ભાવનગર સ્ટેટ માટે અભૂતપૂર્વ યોગદાન આપ્યું અને દેશના નામે પોતાની સઘરી સંપત્તિ 1800 ગામોના પાદર દેશને અર્પણ કરનાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીને શતશત નમન। તો દોસ્તો આ વિડિયોમાં આટલું જ। ફરીથી મળીશું નવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે। ત્યાં સુધી વિડીયોને લાઇક કમેન્ટ અને શેર કરી દેજો અને થઈ શકે તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો, કારણ કે આવા ઇન્ફોર્મેટિવ અને મોટિવેશનલ વિડીયો આ ચેનલમાં આવતા રહેશે।